ગુડ મોર્નિંગ ઓલ ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો? મજા મને. ધોરણ 12 સાયન્સના બાયોલોજીના પ્રકરણ નંબર 11ના આજના લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આપણે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો ભણી રહ્યા છીએ. એની અંદર આપણે લાસ્ટ લેક્ચરની અંદર રિસ્ટ્રિક્શન ઉત્સેચકનું સંશોધન, ત્યારબાદ રિસ્ટ્રિક્શન ઉત્સેચકનું નામકરણ વિશેની માહિતી મેળવેલ છે અને આ કેટલા આવા રિસ્ટ્રિક્શન અથવા તો પ્રતિબંધક ઉત્સેચકો હાજર છે તે પણ આપણે જોયું છે કે 900થી વધારે આવા રિસ્ટ્રિક્શન ઉત્સેચકો જોવા મળે છે અને તે કેમાંથી મેળવવામાં આવે છે? બેક્ટેરિયાની 200થી પણ વધારે જાતિમાંથી. એના નામકરણની અંદર પણ આપણે જોયું હતું કે પ્રથમ અક્ષર લેવાનો છે પ્રજાતિનો, બીજા બે અક્ષર જાતિના, ત્યારબાદ એની જાતનો લેવાનો છે અને ત્યાર પછી એ જાતિમાંથી અથવા તો એ જાતમાંથી કયા ક્રમનો આ રિસ્ટ્રિક્શન ઉત્સેચક છે તે આપણે મેળવ્યો છે તે લખવાનો છે. 1, 2, 3. તો આપણે એનું નામકરણ જોયું, એ પણ જોયું કે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો છે તે ડીએનએ શૃંખલામાં કોઈ તેની એવી ચોક્કસ ઓળખ ક્રમ હોય છે તે જગ્યા એ જ કાપે છે, ગમે ત્યાં આડેધડ તે કાપ મૂકતું નથી. તો એવી બે જ ક્રમ આવેલો હોય છે કે 4 થી 8ની વચ્ચે, અમુક માટે 6 હોય, અમુકને 4 હોય, અમુક માટે 8 હોય. આવો 4 થી 8ની વચ્ચેનો એવો કોઈ ચોક્કસ બે જ ક્રમ દરેક ઉત્સેચકો માટે ચોક્કસ અને વિશિષ્ટ હોય છે અને એ જ જગ્યાએથી કાપ મૂકે છે કે જેને તેનું ઓળખ સ્થાન અથવા તો ઓળખ ક્રમ અથવા તો એને એની ઓળખ શૃંખલા કહે છે. પ્રથમ ઉત્સેચક 1963ની અંદર ઇકોલાઈમાંથી મેળવવામાં આવ્યો હતો કે જેમાંથી બેક્ટેરિયોફેજ છે તેમાં વૃદ્ધિ થઈ શકતા ન હતા. એના માટે બે ઉત્સેચકો હતા. એક તો એક ઉત્સેચકો મિથાઇલ સમૂહને ઉમેરે છે અને બીજો ઉત્સેચક શું કરે છે, ટુકડાને કાપે છે. જે એમાંનો બીજો છે કે જે ડીએનએના ટુકડાને કાપતું હતું એને આપણે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ તરીકે ઓળખ્યો. આવું બધું આપણે આગળના લેક્ચરની અંદર જોઈ ગયા છીએ. હવે આજે આપણે પાછું થોડુંક આગળ જોવાનું છે કે રિસ્ટ્રિક્શન ઉત્સેચકની અંદર હજી આપણે પૂર્ણ થયું નથી. અહીંયા આવે છે રિસ્ટ્રિક્શન ઉત્સેચકના પ્રકારો. હવે આ રિસ્ટ્રિક્શન ઉત્સેચકોનો ન્યુક્લિએજિસ કહેવાતા ઉત્સેચકોના મોટા વર્ગમાં સમાવેશ થાય છે. હવે મિત્રો, આ રિસ્ટ્રિક્શન ઉત્સેચક છે તેને કેની અંદર મૂકવામાં આવે છે? ન્યુક્લિએજિસ. આ જે ન્યુક્લિએજિસ કહેવાતો એક ઉત્સેચકનો મોટો વર્ગ છે એની અંદર આ રિસ્ટ્રિક્શન ઉત્સેચકને મૂકવામાં આવે છે. હવે આ ન્યુક્લિએજિસ એટલે શું મિત્રો? તો ન્યુક્લિક એસિડને કાપે એને કહે છે ન્યુક્લિએજિસ. ક્લિયર? કે ન્યુક્લિયજ ઉત્સેચકો અથવા તો એને ન્યુક્લિએજિસ બે રીતે તમે કહી શકો, કે તમે એને ન્યુક્લિએજ પણ કહો અથવા તો ન્યુક્લિએજિસ પણ કહો. એટલે કે ન્યુક્લિક એસિડને કાપે એવા ઉત્સેચકને ન્યુક્લિએજિસ કહે છે. ડીએનએને કાપે છે, ડીએનએ ન્યુક્લિક એસિડ છે તો એને કાપતો ઉત્સેચક, એનું પાચન કરતો ઉત્સેચક એટલે ન્યુક્લિએજિસ. હવે એના પણ પાછા બે પ્રકાર છે. કેના બે પ્રકાર છે? આ જે ન્યુક્લિએજિસ છે એ ઉત્સેચકના બે પ્રકાર છે, એક્ઝોન્યુક્લિયજ ઉત્સેચકો અને એન્ડોન્યુક્લિયજ ઉત્સેચકો. તો એક્ઝોન્યુક્લિયજ અને એન્ડોન્યુક્લિયજ, પાછળ એજ આવે એટલે સમજી જ જવાનું કે તે ઉત્સેચક જ છે. તો હવે એક્ઝોન્યુક્લિયજ શું કાર્ય કરે છે? એક્ઝો ક્યાં છે? બહાર છે. તો આ એક્ઝોન્યુક્લિયજ ડીએનએના છેડા પરથી ન્યુક્લિઓટાઇડ્સને દૂર કરે છે. આખી આ ડીએનએની આવી શૃંખલા હશે તો જે આ એક્ઝોન્યુક્લિયસ શું કરે છે, અહીંયા છેડેથી કાપતો જશે. આમ છેડેથી કાપી અને છેડા પરથી શું કરે છે, એક પછી એક ન્યુક્લિઓટાઇડને દૂર કરે છે. જ્યારે એન્ડોન્યુક્લિયસ છે તે ડીએનએની અંદર ચોક્કસ સ્થાન પર કાપ મૂકે છે. કે ધારો કે આ ઇકો R1 માટેનું ચોક્કસ સ્થાન છે તો ઇકો R1 શું કરશે, અહીંયાથીનો જ તેને કાપે છે, તેના ટુકડા કરે છે. તો આમ બે પ્રકારના ઉત્સેચક મિત્રો ન્યુક્લિએજિસની અંદર, એક્ઝોન્યુક્લિયજ અને એન્ડોન્યુક્લિયજ. એક્ઝોન્યુક્લિયસ શું કરે છે તો છેડા પરથી ડીએનએના જે ન્યુક્લિઓટાઇડને દૂર કરે છે. એન્ડોન્યુક્લિયસ શું કરે છે તો વચ્ચેથી ડીએનએ છે તેને કોઈ ચોક્કસ ક્રમથી કાપ મૂકે છે. તો આ છે મિત્રો બે પ્રકારના રિસ્ટ્રિક્શન ઉત્સેચકના ન્યુક્લિએજિસ વર્ગના પ્રકાર. 2 માર્ક્સની અંદર પૂછાય, સાવ નાનું છે, લખી છે કે
આપણે થોડુંક સારી રીતે જે સુપરવાઇઝર છે, જે પેપર જોવાવાળો છે, તેને આમ દેખાય આવે એવી રીતે આપણે ઇમ્પ્રેશન પાડવાની છે કે આપણે ભેગું ભેગું નથી લખી નાખવાનું. પહેલાં તો રિસ્ટ્રિક્શન ઉત્સેચકને ન્યુક્લિયજીસ કહેવાતા ઉત્સેચકના વર્ગમાં મૂકવામાં આવે છે. ન્યુક્લિયજીસ એટલે શું? તો ન્યુક્લિક એસિડનું પાચન કરતા ઉત્સેચકને ન્યુક્લિયજીસ કહે છે. આવું આપણે લખવાનું બુકમાં ના આપ્યું હોય તો કાંઈ વાંધો નહીં. પછી લખવાનું કે ન્યુક્લિયજીસ ઉત્સેચકના બે પ્રકાર છે, 1 અને 2 એમ નીચે નીચે દર્શાવવાના, અલગ અલગ લાઇનમાં દર્શાવવાના. 1 કહીને એક્ઝો ન્યુક્લિયસ, 2 કહીને એન્ડો ન્યુક્લિયસ, પછી એક્ઝો ન્યુક્લિયસમાં સ્ટાર કરીને દર્શાવવાનું, અથવા તો 1 કરીને દર્શાવવાનું કે જે ડીએનએના છેડા પરથી ન્યુક્લિઓટાઇડને દૂર કરે તેને એક્ઝો ન્યુક્લિયસ કહે છે. 2 કરીને એન્ડો ન્યુક્લિયસ લખવાનું અને એની અંદર લખવાનું કે જે એન્ડો ન્યુક્લિયસ છે તે ડીએનએની અંદર કોઈ ચોક્કસ સ્થાન પરથી કાપ મૂકે છે. એટલે 2 માર્ક્સનો પ્રશ્ન આપણો બહુ મસ્ત બની જાય. હાલો હવે ત્યાર પછી આગળ જોઈએ કે શું કહેવા માગે છે. આ તો આપણને બધાને સમજાઈ ગયું છે. હવે કોઈ 12 વાગે નીંદરમાંથી ઉઠાડે તો એ આપણને આવડવું જ જોઈએ કે એક્ઝો ન્યુક્લિયસ એટલે શું અને એન્ડો ન્યુક્લિયસ એટલે શું, બરાબર ને? હવે ત્યાર પછી આગળ જોઈએ કે પ્રત્યેક રિસ્ટ્રિક્શન એન્ડો ન્યુક્લિયસ ડીએનએની શૃંખલાની લંબાઈનું નિરીક્ષણ કર્યા પછી તે કાર્ય કરે છે. હવે કોઈ ડીએનએની શૃંખલા હોય છે, ડીએનએ તો લાંબો પોલિમર છે, તો કોઈ પણ જગ્યાએથી અહીંયા રિસ્ટ્રિક્શન એન્ડો ન્યુક્લિયસ, હવે આપણે એન્ડો ન્યુક્લિયસની જ વાત થાય છે એટલે કે વચ્ચેથી જે કાપે છે તે, તો આ એન્ડો ન્યુક્લિયસ છે તે કાપી નાખતો નથી. એ શું કરે છે? પહેલાં એની લંબાઈનું નિરીક્ષણ કરે છે. એટલે કે આ જે ડીએનએ છે તેનો શું છે, આખો આવો પોલિમર આવેલો છે, અહીંયા આપણું એક રિસ્ટ્રિક્શન એન્ડો ન્યુક્લિયસ ઉત્સેચક છે. હવે આ રિસ્ટ્રિક્શન એન્ડો ન્યુક્લિયસ ઉત્સેચક શું કરે છે કે પહેલાં આખે આખી જે ડીએનએની જે શૃંખલા છે તેની લંબાઈને જોવે છે, કેટલી લાંબી છે તેનું ઓબ્ઝર્વેશન કરે છે, તેનું નિરીક્ષણ કરે છે, અને ત્યાર પછી શું કરે છે, તેનું કાર્ય કરે છે. હવે ધારો કે આ ઉત્સેચકે આખી આખી શૃંખલા જોઈ લીધી છે અને આ જગ્યાએ તેનું ઓળખક્રમ આવેલું છે, તો એ શું કરશે કે એનું પોતાનું વિશિષ્ટ ઓળખક્રમ તે અહીંયા પ્રાપ્ત કરી લે છે. એને આ ઓળખક્રમ મળી ગયું છે. હવે ત્યારે તે આ ડીએનએની સાથે જોડાઈ જશે અને ડીએનએ સાથે જોડાય અને જે આખું આ બેવડો કુંતલનું અણુ, જે આ રીતે આપણું ડીએનએનો જે આ બેવડો કુંતલનું અણુ છે તે બેવડા કુંતલને જે શર્કરા અને ફોસ્ફેટ આવી રીતે આપણે જોઈએ તો અહીંયા વચ્ચે નાઇટ્રોજન 2 જ હાજર હશે અને 12 કોણ હશે, શર્કરા અને ફોસ્ફેટ હશે. તો આવી રીતે જે શર્કરા અને ફોસ્ફેટના જે આધારસ્તંભો છે તેને વિશિષ્ટ કેન્દ્ર પરથી શું કરે છે, કાપ મૂકે છે. કેવી રીતે તે આપણે આકૃતિ દ્વારા સમજીએ થોડું ઘણું. હવે મિત્રો આપણે જોયું કે ડીએનએ છે તે શું છે, કે આવું લાંબો પોલિમરનું અણુ છે. હવે મેં અહીંયા કોઈ ચોક્કસ ક્રમ દર્શાવેલો છે. હવે ધારો કે આ જે ચોક્કસ ક્રમ છે તે HIND-3 ઉત્સેચક માટેનો છે, કે જે HIND-3 રિસ્ટ્રિક્શન ઉત્સેચક છે તે માટેનો છે. હવે મેં એક ડીએનએનો ટુકડો લીધો છે, બરાબર, અને એ ડીએનએના ટુકડાની અંદર શું નાખ્યું છે કે HIND-3 મારો ઉત્સેચક, રિસ્ટ્રિક્શન ઉત્સેચક નાખ્યો છે. હવે આ ઉત્સેચક પહેલું કાર્ય શું કરશે કે પહેલાં આખી આખી જે ડીએનએની શૃંખલા છે તેનું આખી લંબાઈ છે તેને નિરીક્ષણ કરશે, જોશે, અને પછી એનું કાર્ય શરૂ કરશે. હવે કાર્ય કેવી રીતે શરૂ કરશે? પહેલાં આખી આખી લંબાઈ જોઈ લેશે, પછી એને એનું ઓળખક્રમ પ્રાપ્ત કરશે. એનો કોઈ ઓળખક્રમ વિશિષ્ટ હશે, તો ધારો કે એનો ઓળખક્રમ છે AAGCTT, તો આ એનો ઓળખક્રમ છે. તે ઓળખક્રમ પ્રાપ્ત કરી લે છે અને ત્યાર પછી તે શું કરે છે કે ડીએનએ સાથે જોડાઈ જશે. એટલે એ ઉત્સેચક અહીં આવી રીતે ડીએનએની જે શૃંખલા સાથે જોડાઈ ગયો અને જોડાયને પછી શું કરે છે કે જે આખી જે આ બેવડા કુંતલની જે રચના છે, તો આની વચ્ચે શું હાજર હશે, આવી રીતે હાઇડ્રોજન બંધ હાજર હશે. નાઇટ્રોજન 2 જ વચ્ચે હાઇડ્રોજન બંધ હાજર હશે અને જે હાઇડ્રોજન બંધ છે તેને શર્કરા અને ફોસ્ફેટનો આધાર છે તેને કેન્દ્રથી દૂર કરે છે અને એને શું કરે છે, વચ્ચે કાપ મૂકે છે. કેવી રીતે કાપ મૂકે છે? તો આપણે અહીંયા જોઈએ કે આ જે મેં કીધું કે અહીંયા જે રિસ્ટ્રિક્શન ઉત્સેચક છે HIND-3 છે તેના માટેની આ ઓળખ સ્થાન છે. હવે ત્યાં જે જગ્યાએ AAGCTT આવી શૃંખલા હશે એ જ જગ્યાએ તે કાપે છે. અને કઈ રીતે કાપે છે? તો આ શૃંખલા આવી હશે, આ એની ઓળખ શૃંખલા છે HIND-3 માટેની, તો AAGCTT
તો આવી શૃંખલાને આવી રીતે કટ કરે છે, એટલે કે જ્યારે આવશે ચોકટ કરશે એટલે અહીંયાથી એમ કાપ મૂકે છે, એટલે એક આ શૃંખલા છે તે આવી એ વાળી આ બાજુ છૂટી થઈ જશે અને આ શૃંખલા છે ને તે આ બાજુ થઈ ને આમ. તો હું અહીંયા ડ્રો કરું છું કે જે કટ થઈ જાય છે પછી તે શૃંખલા કેવી રીતે છે, તે તો જે ઉપરવાળું છે તે આ રીતને થઈ જશે. તો તમે મિત્રો અહીંયા શૃંખલા જોઈ શકો છો કે આ બે શૃંખલા છે તેને રિસ્ટ્રિક્શન ઉત્સેચક આવી રીતે કાપે છે કે અહીંયાથી કાપવાનું શરૂઆત કરીએ, હાઇડ્રોજન બંધ કાપીએ અને અહીંયા સુધી, કે આ એનો વિશિષ્ટ ઓળખક્રમ છે. તો હવે જુઓ કે આ એ અહીંયાથી કપાઈ જશે, એ શૃંખલાનો એ આની સાથે આવશે અને ટી ટી સી જી એ તો એ અહીંયા અહીંયા હાજર છે. એવી જ રીતે અહીંયા જુઓ કે આખી શૃંખલા કપાઈ ગઈ છે, તો એ જી સી ટી ટી અને આ શૃંખલા છે તે આ બાજુ વહી જશે અને આ શૃંખલા આ બાજુ વહી જશે. તો આવી રીતે તે કોઈ વિશિષ્ટ ક્રમથી કાપે છે અને એના માટે તેનો કોઈ પેલેન્ડ્રોમિક ન્યુક્લિઓટાઇડ શૃંખલા હોય છે. તો આ પેલેન્ડ્રોમિક ન્યુક્લિઓટાઇડ શૃંખલા એટલે શું મિત્રો? તો પેલેન્ડ્રોમિક ન્યુક્લિઓટાઇડ શૃંખલા એટલે કે એવી શૃંખલા કે તેને તમે બંને બાજુથી વાંચો ને તો તમને સરખી જ દેખાય. જો કે અહીંયા શૃંખલા આપણે જોઈએ એ એ જી સી ટી ટી, એક આ બાજુથી વાંચો તો પણ એવી જ છે. હવે આ બાજુથી વાંચો એ એ જી સી ટી ટી, તો એને કહે છે પેલેન્ડ્રોમિક શૃંખલા. તો આ જે આવા ઉત્સેચકો છે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ઉત્સેચક, તે આવી પેલેન્ડ્રોમિક શૃંખલાને ઓળખે છે અને ત્યાર પછી તે શું કરે છે? તેને કાપે છે. તો આપણે આગળ ટેક્સ્ટબુકમાં જોઈએ કે શું આપેલું છે, તે આપણે આપણી રીતના સમજી લીધું છે. હવે આપણે બુકમાંથી જોઈએ. પ્રત્યેક રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ઉત્સેચક શું કરે છે મિત્રો? ડીએનએની શૃંખલાની લંબાઈનું નિરીક્ષણ કરે છે અને તે નિરીક્ષણનું કાર્ય કર્યા પછી તે શું કરે છે? તેનું કાર્ય કરે છે. હવે જ્યારે તે પોતાનો વિશિષ્ટ ઓળખક્રમ પ્રાપ્ત કરી લે છે, એટલે કે દરેક ઉત્સેચક માટે તેનો કોઈ વિશિષ્ટ ઓળખક્રમ હોય છે, તે ઓળખક્રમ પ્રાપ્ત કરી લે છે ત્યારે તે શું કરે છે? ડીએનએની સાથે જોડાય છે અને જે ડીએનએનું જે બેવડું કુંતલ છે તેની બંને શૃંખલાનો જે શર્કરા ફોસ્ફેટ આધારસ્તંભોમાં વિશિષ્ટ કેન્દ્રો પરથી તેને કાપે છે, આપણે જોયું એમ. હવે આ પ્રત્યેક રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ડીએનએમાં વિશિષ્ટ પેલિન્ડ્રોમિક ન્યુક્લિઓટાઇડ શૃંખલાને ઓળખે છે. હવે દરેક રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ઉત્સેચક છે તેની જે ડીએનએની અંદર આવી કોઈ પેલેન્ડ્રોમિક શૃંખલા આવેલી હોય છે તે પેલેન્ડ્રોમિક શૃંખલાને ઓળખે છે, ઓળખી અને ત્યાર પછી શું કરે છે? ત્યાંથી તેને કાપ મૂકે છે. હવે કેવી રીતે કાપ મૂકે છે તે આગળ જોઈએ, પરંતુ પહેલાં આપણે જોવું જોઈએ કે આ પેલેન્ડ્રોમિક શૃંખલા શું છે. તો તમને પ્રશ્ન પૂછ્યો છે કે શું તમે જાણો છો કે પેલિન્ડ્રોમ શું છે? હા, આપણે જોઈ લીધું કે આગળ પાછળથી વાંચીએ તો બંને બાજુથી સરખું વંચાય તો એને પેલિન્ડ્રોમિક શૃંખલા કહે છે. તો તે શબ્દોનો સમૂહ છે કે જેને આગળ અથવા પાછળ બંને બાજુથી વાંચતા સરખી રીતે વાંચી શકાય છે. ઉદાહરણ આપેલું છે મલયાલમ, તમે મલયાલમને આ બાજુથી વાંચો તો પણ તે મલયાલમ જ વંચાશે અને ઊંધી બાજુથી વાંચશો તો પણ શું વંચાશે? મલયાલમ જ વંચાશે. તો આવી રીતે ડીએનએની અંદર એવો પેલેન્ડ્રોમિક બેઝની જોડનો એક એવો ક્રમ હોય છે કે જે ડીએનએની એક બાજુએથી બીજી બાજુ તરફ આગળ અને પાછળથી એક સરખા વાંચી શકાય છે. કે મેં જેમ તમને ઉદાહરણ આપ્યું કે એ એ જી સી ટી ટી, તમે આવી રીતે વાંચો, પાછળથી વાંચો તો પણ એ એ જી સી ટી ટી બે બાજુથી સરખું વંચાય, તો એવા ક્રમને પેલેન્ડ્રોમિક બેઝ જોડનો ક્રમ કહે છે. હવે ઉદાહરણ તરીકે આપેલા ક્રમને 5-3 દિશામાં વાંચવાથી બંને શૃંખલામાં એક સરખા વાંચી શકાય. હવે લઈ લે કે આ 5 છેડો છે, આ કયો છેડો છે? 3 છે. અહીંયા આ 3 છેડો છે અને આ કયો છેડો છે? 5 છે. તો અહીંયા શું કહે છે કે એવો ક્રમ કે જેને તમે 5-3 દિશામાં બંને બાજુએ વાંચો તો કેવો ક્રમ હોય? એક સરખો. તો આ મિત્રો 5 છે, તો 5-3 દિશામાં આને આપણે વાંચીએ તો શું છે? એ એ જી સી ટી ટી. હવે નીચેવાળી શૃંખલાનો 5 છેડો કયો થશે? આ થશે અને આ એનો 3 છે. તો આપણે આ બાજુથી વાંચીએ 5-3 તરફ તો શું વંચાશે? એ એ જી સી ટી ટી સરખું વંચાણું.
जो तमे तेने 3 ડેશ થી 5 ડેશ દિશામાં વાંચવામાં આવે તો પણ સાચું પડે. તો આ છેડો 3 ડેશ છે, આ છેડો 5 ડેશ છે. તો 3 ડેશ થી 5 ડેશ દિશામાં વાંચવું છે તો વંચાશે TTCGAA. હવે તમને આ બાજુ પણ 3 ડેશ થી 5 ડેશ દિશામાં વાંચો તો શું વંચાશે? TTCGAA. તો આમ તમે 5 ડેશ થી 3 ડેશ દિશામાં બંને શૃંખલામાં વાંચો તો પણ સરખું વંચાશે, અને જો તમે તેને 3 ડેશ થી 5 ડેશ દિશામાં વાંચો તો પણ તે સાચું પડે છે. તો આવો જે કોઈ ક્રમ છે તેને પેલિન્ડ્રોમિક ક્રમ કહે છે. અને અહીંયા આપણને આપેલું પણ છે કે જો કે આખો ક્રમ આપેલો છે 5 ડેશ થી 3 ડેશની અંદર GAATTC. હવે તમે આ બાજુ 5 ડેશ થી 3 ડેશ વાંચો GAATTC. હવે 3 ડેશ થી વાંચવાનું ચાલુ કરો CTTAAG. હવે આ બાજુ 3 ડેશ થી વાંચવાનું ચાલુ કરો CTTAAG. તો સરખો જ વંચાય. તો એને કહે છે પેલિન્ડ્રોમિક ક્રમ. તો મિત્રો અહીં આપણો એક બીજા પાછા 2 માર્ક્સનો પ્રશ્ન બની ગયો કે જો પૂછાય કે પેલિન્ડ્રોમિક શૃંખલા એટલે શું, અથવા તો પેલિન્ડ્રોમિક ન્યુક્લિઓટાઇડ શૃંખલાની વ્યાખ્યા આપો અને એના વિશે લખવાનું થાય તો આપણે લખી શકીએ કે દરેક રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ઉત્સેચક છે તે DNAની કોઈ ચોક્કસ શૃંખલાનું નિરીક્ષણ કરે છે, ત્યાર પછી તે કાર્ય કરે છે, તેના વિશિષ્ટ ઓળખક્રમને ઓળખે છે, DNA સાથે જોડાય છે અને બેવડા કુંતલના જે નાઇટ્રોજન બંધ હોય છે સરખરા ફોસ્ફેટના આધારસ્તંભો અહીંયા કાપ મૂકે છે. હવે પ્રત્યેક રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ જો 2 માર્ક્સમાં પૂછાય તો આપણે એવું બધું લખવાની જરૂર નથી, ડાયરેક્ટ અહીંયાથી જ લખી નાખવાનું છે. પેલિન્ડ્રોમિકનો પ્રશ્ન પૂછાય તો અહીંથી સ્ટાર્ટ કરી દેવાનો છે કે પ્રત્યેક રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસને શું હોય છે કે DNAમાં કોયો વિશિષ્ટ પેલિન્ડ્રોમિક ન્યુક્લિયોટાઇડનો ક્રમ હોય છે અને તેને તે ઓળખે છે. પછી તો આ પેલિન્ડ્રોમિક એટલે શું? તો એવો શબ્દનો સમૂહ કે જેને આગળ અથવા પાછળ બંને બાજુઓથી વાંચતા કેવા વાંચી શકાય? સરખા વાંચી શકાય. ઉદાહરણ મલયાલમ. હવે DNAની અંદર આવી કોઈ પેલિન્ડ્રોમિક બેઝનો જોડનો કોઈ એવો ક્રમ હોય છે કે જે DNAની એક બાજુથી બીજી બાજુ તરફ આપણે આગળ અને પાછળથી એક સરખા તેને વાંચી શકીએ. તો 5 ડેશ થી 3 ડેશ દિશામાં વાંચવામાં આવે બંને શૃંખલાને તો પણ એક સરખા વાંચી શકાય, જો તેને 3 ડેશ થી 5 ડેશ દિશામાં વાંચવામાં આવે તો પણ તેને એક સરખા વાંચી શકાય. તો એવા ક્રમને પેલિન્ડ્રોમિક ક્રમ કહે છે. તમે કોઈ પણ આવી શૃંખલાનું ઉદાહરણ લખી શકો છો. એવું જરૂરી નથી કે ટેક્સ્ટ બુકમાં એ પૂછે તમે દર્શાવી શકો, તમે તમારી રીતના કોઈ પણ બનાવી અને લખી શકો છો, પરંતુ હા ત્યાં પેલિન્ડ્રોમિક શૃંખલા બનવી પડે. તો છે ને મિત્રો, સાવ સહેલું પાઠ, સાવ સહેલો જ છે અને આપણે સહેલો કરીને જ ભણવાનો છે. 2 માર્ક્સનો પ્રશ્ન બની ગયો. આગળ પણ બીજો એક 2 માર્ક્સનો પ્રશ્ન બની ગયો તો રિસ્ટ્રિક્શન ઉત્સેચકના પ્રકારવાળો. તો સાવ સહેલું સહેલું છે મિત્રો, આપણે સહેલાઈથી જ ભણવાનું છે. તો હવે એ સિવાય આગળ આપણે જોઈએ કે આકૃતિ છે તે મેં સમજાવી દીધી છે એ જ છે, પરંતુ હજી આગળ આવે છે ત્યારે આપણે ફરી પાછી ડિટેલ્સમાં સમજશું. આગળ આપણે જોઈએ કે શું કહેવા માગે છે તે. હવે જે રિસ્ટ્રિક્શન ઉત્સેચક છે તે રિસ્ટ્રિક્શન ઉત્સેચક DNA શૃંખલાને પેલિન્ડ્રોમ સ્થાને કેન્દ્રથી સહેજ દૂર પરંતુ વિરુદ્ધ દિશામાં એટલે કે વિરુદ્ધ શૃંખલામાં 2 સરખા બેઝની વચ્ચેથી કાપે છે, જેના ફળ સ્વરૂપે છેડા પર એક શૃંખલાનો એક ભાગ બાકી રહી જાય છે. આથી બેવડા કુંતલના છેડા ઉપર એક શૃંખલાવાળો ટૂંકો ભાગ છૂટી જાય છે અને આવા ટૂંકા અને શૃંખલામાં લટકતા નાના ભાગને ચીપકુ છેડો કહે છે. હવે આગળ જોઈએ કે ચીપકુ છેડો એટલે શું. તો અહીંયા મિત્રો એવું કહેવા માગે છે કે જે આ DNAની જે આ બેવડી કુંતલમય શૃંખલા છે, હવે આ બેવડી કુંતલમય શૃંખલાની આ એક પેલિન્ડ્રોમિક સ્થાન છે. હવે રિસ્ટ્રિક્શન ઉત્સેચક શું કહે છે કે પેલિન્ડ્રોમિક સ્થાનેથી કાપ મૂકવાનું શરૂ કરે છે. હવે આ વિરુદ્ધ શૃંખલાની અંદર 2 સરખા બેઝની જોડી વચ્ચે તે કાપ મૂકે છે. વિરુદ્ધ શૃંખલા એટલે કે આની જે શૃંખલા છે તે આ વિરુદ્ધ થશે એટલા માટે એવું કીધું છે. તો આ જે
પેલેન્ડ્રોમિક સ્થાનેથી શું કરે છે કે વિરુદ્ધ શૃંખલા ઉપર જે બે સરખા બેઝ હોય છે એની વચ્ચેથી કાપે છે. એટલે મિત્રો જુઓ, અહીંયા એ અને એની વચ્ચેથી કાપે છે ને, તો આ શૃંખલાની અંદર પણ તે એ અને એની વચ્ચેથી જ કાપશે. એવું નહીં બને કે અહીંયા એ અને જીની વચ્ચેથી કાપ્યું તો એને અહીંયા એ અને એની વચ્ચેથી કાપ્યું. બરાબર સમજો, રિસ્ટ્રિક્શન ઉત્સેચક ડીએનએની જે શૃંખલા છે તેને તેનું પેલેન્ડ્રોમ સ્થાન છે તે પેલેન્ડ્રોમ સ્થાને કેન્દ્રથી એના સહેજ દૂર અને વિરુદ્ધ શૃંખલામાં બે સરખા બેઝની વચ્ચેથી, કેવા બેઝની, બે સરખા, તો અહીંયા એ અને એની વચ્ચે કાપ મૂકે છે 5-3 શૃંખલામાં. તો મિત્રો તે 3-5 શૃંખલામાં પણ એ અને એની વચ્ચે જ કાપ મૂકે છે. ક્લિયર આટલું સમજાઈ ગયું? હાલો, તો આમ તે બે સરખા બેઝની વચ્ચેથી કાપ મૂકે છે. એના પરિણામે શું થાય છે મિત્રો, કે એમાં એક શૃંખલા છે ને તેનો આવો થોડોક ભાગ બાકી રહી જાય છે. આવી રીતે અહીંયા પણ જો કે આ થોડોક ભાગ બાકી રહી ગયો છે, તો આવો જે ટૂંકો ભાગ છૂટી જાય છે એ ટૂંકા ભાગનો જે લટકતો જે ભાગ છે, નાનો ભાગ છે, તો એને ચીપકું છેડો કહે છે. અને આવું નામ શું કામ આપવામાં આવ્યું છે? તો આવું નામ એટલા માટે આપવામાં આવ્યું છે કારણ કે હવે જે આ ચીપકું છેડો છે તેને આપણે કાપ્યું છે, તો આના આધારે એનું જે કપાયેલું જે પૂરક છે તે પ્રતિરૂપે હાઇડ્રોજન બંધ બનાવે છે. અને આ છેડાનું ચીપકાપણ એટલે કે જે સ્ટિકીનેસ છે તે ઉત્સેચક ડીએનએ લાઇગેજના કાર્યમાં પણ સહાયતા પ્રદાન કરે છે. હવે એ મિત્રો આપણે અહીંયા આકૃતિ છે આપણી બુકની અંદર આપેલી છે એની અંદર આપણે સરળતાથી સમજી શકશું. હવે આપણે શું કરવાનું છે મિત્રો, કે આપણે બે ડીએનએને જોડવા છે. તો એક તો બેક્ટેરિયાનું પ્લાઝમિડ એટલે કે બેક્ટેરિયાનું ડીએનએ, અને આપણે જો મનુષ્યનું ડીએનએ છે તેને એની અંદર ફિટ કરવું છે. તો મનુષ્યનું ડીએનએ આવા બે ડીએનએ લેવાના છે અને બંને ડીએનએને એક જ ઉત્સેચકની વડે કાપવાના છે. શું કામ એક ઉત્સેચક વડે, તેનું પણ કારણ આવે છે, તે પણ હું તમને જણાવીશ. એ પહેલાં આપણે આકૃતિ જોઈએ કે અહીંયા આપેલું છે રિસ્ટ્રિક્શન ઉત્સેચકનું કાર્ય. હવે ઉત્સેચક કે જે ડીએનએની બંને શૃંખલાઓને એક જ સ્થાનેથી કાપે છે. હવે જ્યારે ડીએનએ છે તેના ઉપર જી એ એ ટી ટી સી ક્રમ હાજર હોય છે ત્યારે ઇકો આર વન ડીએનએ પર ફક્ત જી અને એની વચ્ચે જ કાપ મૂકે છે. જો મિત્રો અહીંયા તમને આપી દીધું છે કે આ જી એ એ ટી ટી અને સી આ કોનો ઓળખ ક્રમ છે, ઇકો આર વન ઉત્સેચકનો ઓળખ ક્રમ છે. હવે એની પેલેન્ડ્રોમિક શૃંખલા આપણે બનાવીએ તો એ કેવી બનશે, જી એ એ ટી ટી અને સી. ક્લિયર બની ગઈ? જીની સામે સી આવી ગયો, એની સામે ટી, ટીની સામે એ, સીની સામે જી આવી ગયું છે. હવે આ ઇકો આર વન ક્યાં મૂકે છે કાપ, જી અને એની વચ્ચે. તો અહીંયા જી અને એ ક્યાં છે આ શૃંખલામાં, તો જી અને એ અહીંયા છે. તો મિત્રો ત્યાં જી અને એની વચ્ચે આવી રીતે કાપ મૂકે છે એટલે એ શૃંખલાને અહીંયાથી કાપે છે. હવે જે એની વિરુદ્ધ બીજી શૃંખલા છે એને પણ ત્યાં જી અને એની વચ્ચે જ કાપ મૂકશે. એટલે એવું નહીં બને કે અહીંયા જી અને એની વચ્ચે કાપ્યું તો અહીંયા એ અને એની વચ્ચે કાપે. મેં અગાઉ પણ કહી દીધું છે કે બે સરખા બેઝની વચ્ચેથી જ કાપે છે. તો આ યાદ રાખજો મિત્રો કે આ ઇકો આર વનની આ ઓળખ ક્રમ અથવા તેનો પેલેન્ડ્રોમિક ક્રમ છે જી એ એ ટી ટી સી. અને ક્યાં કાપ મૂકે છે, તો જી અને એની વચ્ચે જ કાપ મૂકે છે. હવે મિત્રો તમને અહીંયા બે શૃંખલા આપેલી છે, બે શૃંખલામાંથી એક છે વાહક ડીએનએ. તો આ વાહક ડીએનએ કેનું હશે મિત્રો, પ્લાઝમિડનું હશે. અને આ બીજું છે વિદેશી અથવા તો બહારનું ડીએનએ, એટલે કે આ ડીએનએ એવું હશે કે જેને આપણે બેક્ટેરિયાની અંદર દાખલ કરવાનું છે. તો આપણે ઇન્સ્યુલિન બનાવવું છે તો આપણું ડીએનએ હશે, આપણે બીજો ઉત્સેચક બનાવવો છે તો જે કોષમાંથી આપણે ડીએનએ લીધું છે તે ડીએનએ આ વિદેશી ડીએનએ થશે. તો હવે શું થશે મિત્રો, કે તમે અહીંયા જોઈ શકો છો કે આપણે ઝૂમ કરીને જોઈએ તો અહીંયા ક્રમ જોવા મળે છે જી એ એ ટી ટી સી.
એવો જ ક્રમ આ બાજુ જોવા મળે છે, જી એ એ ટી ટી સી. તો આ પેલેન્ડ્રોમિક ક્રમ છે, બંનેની અંદર જોવા મળે છે આ ક્રમ, જી એ એ ટી ટી સી, જી એ એ સોરી જી એ એ ટી ટી સી. ઇક્વાર વન ક્યાં કાપ મૂકે છે, જી અને એની વચ્ચે. તો અહીંયાથી જે આ શૃંખલા છે તેને આ જી અને એની વચ્ચેથી કાપી અહીંયાથી કાપશે, આમ કાપી અને ફરી પાછું અહીંયા જી અને એની વચ્ચે કાપે છે, એટલે બંને શૃંખલા કેવી થઈ જશે, છૂટી થઈ જશે. તો સેમ અહીંયા એવું થશે કે આ જી અને એની વચ્ચે કાપ મૂકે છે અને અહીંયા પણ આ જી અને એની વચ્ચે કાપ મૂકે છે. તો તમે અહીંયા આકૃતિની અંદર મિત્રો જોઈ શકો છો કે આ એક શૃંખલા છે, જ્યાં આ જે શૃંખલા છે ત્યાં જીવાળી શૃંખલા છે તે અહીંયા છે. આટલો ભાગ શું થયો છે, તેનો કપાઈ ગયો છે, એટલે ન્યુક્લિઓટાઇડ દૂર થઈ ગયા છે, તેને દૂર કરી દીધા છે. અને જ્યાં નીચેવાળો ભાગ છે તે તમે જુઓ કે ત્યાં સી ટી ટી એ એ જ જોવા મળે છે. આ જી ભાગ છે તે કપાઈને કેવો થઈ ગયો છે, દૂર થઈ ગયો છે. એટલે અહીંયા તેને આટલા ન્યુક્લિઓટાઇડને ઇક્વાર વને દૂર કર્યા છે. ક્યાં ક્યાં ન્યુક્લિઓટાઇડ, એ એ ટી ટી સી અને અહીંયાથી એને જીને બાકીના ડીએનએની અંદર જોડાયેલા છે કે તમે જોઈ શકો છો. સેમ આની અંદર પણ એવું જ છે મિત્રો કે એને જી અને એની વચ્ચેથી શું કર્યું છે, કાપ મૂક્યો છે. તો અહીંયા જો કે તે શું કરે છે, જી અને એને કાપે છે. તો અહીંયા પણ તમે જોઈ શકો છો કે આ એ એ ટી ટી અને સી જે આ નીચેવાળી શૃંખલા છે તેને અહીંયા દર્શાવી છે, કે જે આ શૃંખલા છે તે એ એ ટી ટી અને સી છે. અને જે ઉપરનું જે ન્યુક્લિઓટાઇડ દૂર કરેલા છે તે છે એ એ ટી ટી, એ દૂર થઈ ગયા છે. તો આ મિત્રો અહીંયા જે શૃંખલા જોવા મળે છે તેનો આવો થોડોક ભાગ શું રહી જાય છે, બાકી રહી જાય છે. અને જે આ ભાગ ટૂંકો ભાગ બાકી રહી જાય છે તેને ચીપકું છેડા કહે છે. અને ચીપકું છેડાની સાથે શું થાય છે કે એનો જે પૂરક નાઇટ્રોજન બેઝ છે ને તે બનાવે છે. હવે આપણે આ બે ડીએનએને આવી રીતે કાપી નાખ્યા છે, પ્લાઝમિડને કાપી નાખ્યું, વિદેશી ડીએનએને કાપી નાખ્યું. હવે આ બંને ચીપકું છેડા થઈ ગયા છે. હવે શું થશે કે આ બંને ચીપકું છેડા જો આવી રીતે એકબીજા સાથે નાઇટ્રોજન બેઝ બનાવશે અને આખું ડીએનએ બની ગયું પૂર્ણ સંયોજી ડીએનએ. અને આ ડીએનએ છે તેને આપણે પ્લાઝમિડમાં એડ કરી શકીએ છીએ. તો તમે અહીંયા જોઈ શકો છો કે એનો પૂરક કેવી રીતે આવેલો છે. જો આ ટી છે તો એની સામે કોણ આવે છે, એ ટીની સામે, એ એ છે તો એની સામે કોણ આવશે, ટી આવશે. એ છે એની સામે કોણ આવશે, ટી આવશે. એટલે આખું ડીએનએ આની સાથે જોડાઈ જશે અને આમ ચીપકું છેડાને કારણે જે લાઇગેજ ઉત્સેચક છે પછી લાઇગેજ ઉત્સેચક આવી અને બંને વચ્ચેના હાઇડ્રોજન બંધ બનાવી દે છે. અને તમે મિત્રો અહીંયા જોઈ શકો છો કે આ જે પુનઃ સંયોજિત ડીએનએ છે કે એની અંદરથી જે આ બ્લેક કલરના જે દર્શાવેલું છે તે વિદેશી ડીએનએ છે અને જે આ વ્હાઇટ અને જે રેડ દર્શાવેલું છે તે પ્લાઝમિડ છે. તો આ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ દ્વારા જે ઇક્વાર વન છે તેને એ પ્રક્રિયા દ્વારા જે આ પુનઃસંયોજી ડીએનએના જે આખું નિર્માણની જે આખી શું છે ચરણ છે, સાવ સહેલું છે. આપણે ખાલી એક જ વસ્તુ યાદ રાખવાની છે. શું વસ્તુ યાદ રાખવાની છે, વસ્તુ યાદ રાખવાની છે આ કે જે ઇક્વાર વનનું ઓળખક્રમ કયો છે, તો જી એ એ ટી ટી સી આઈનો ઓળખક્રમ છે. અને કઈ જગ્યાએ કાપ મૂકે છે, તો જ્યાં જી અને એ હશે એની વચ્ચે. તો આટલું મિત્રો યાદ રાખવાનું છે. બાકી તો આપણે આપણી રીતના ચીપકું છેડા બનાવી શકશું, કેમ કે પેલેન્ડ્રોમિક શૃંખલા આપણને ખબર છે કઈ જગ્યાએ કાપ મૂકે છે તે ખબર છે. તો એને ચીપકું છેડા અથવા તો એનો બુઠ્ઠો છેડા તરીકે પણ ઓળખવામાં આવે છે. ચીપકું અથવા તો બુઠ્ઠા કે જ્યાં કોણ જોડાય છે, કે બે જે અલગ અલગ જે શૃંખલાઓ છે તેના પૂરક નાઇટ્રોજન બંધ બનાવે છે. તો આના આધારે આપણને બહુ સારું એવું સમજાઈ ગયું છે. હવે આગળ આપણે જોઈએ કે શું કહેવા માગે છે તે. તો યા મિત્રો એવું જ કહે છે કે જે રિસ્ટ્રિક્શન ઉત્સેચક છે તે ડીએનએ શૃંખલાને પેલેન્ડ્રોમિક સ્થાનથી વિરુદ્ધ દિશામાં બે સરખા બેજની વચ્ચેથી કાપે છે, જેના ફળસ્વરૂપે એક શૃંખલાનો થોડોક ભાગ ટૂંકો બાકી રહી જાય છે અને આ બેવડા કુંતલના છેડા પર જે ટૂંકો ભાગ છૂટી જાય છે અને આવા ટૂંકા ભાગને લટકતા ભાગને ચીપકું છેડા કહે છે અથવા તો બુઠ્ઠો છેડો કહે છે.
તેનું એવું નામ એટલા માટે આપવામાં આવ્યું છે કે કારણ કે તેનો પૂરક કપાયેલા પ્રતિરૂપ સાથે હાઇડ્રોજન બંધ બને છે, એટલે કે એના કારણે શું થશે કે તો હાઇડ્રોજન બંધ છે તેનો પૂરક છેડો છે તે આવી અને બનાવશે, અને છેડાનું જે ચીપકાપણું છે, સ્ટિકીનેસ છે, તે ઉત્સેચક ડીએનએ લાઇગેજના કાર્યમાં પણ તે શું કરે છે, મદદરૂપ થાય છે, તેને સહાયતા પ્રદાન કરે છે. હાલો આટલું આપણે જ જોયું. હવે આગળ જોઈએ કે શું કહેવા માગે છે તે. તો રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસનો ઉપયોગ જનીન ઇજનેરી વિદ્યામાં પુનઃસંયોજિત ડીએનએ અણુ બનાવવા માટે કરવામાં આવે છે કે જે વિભિન્ન સ્ત્રોતો અથવા તો જનીન સંકુલમાંથી પ્રાપ્ત થતા ડીએનએ ભેગા થઈને બનેલું હોય છે. હવે શું કહે છે મિત્રો, અહીંયા જે આપણે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ઉત્સેચક છે તેનો ઉપયોગ ક્યાં કરવામાં આવે છે, જનીન ઇજનેરી વિદ્યામાં કરવામાં આવે છે. હાલો આટલું ક્લિયર કે આપણે જે આ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ઉત્સેચક જોયું છે, તો આ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ઉત્સેચકનો ઉપયોગ ક્યાં થાય છે, તો એનો ઉપયોગ થાય છે જનીન ઇજનેરી વિદ્યામાં. હવે આ જનીન ઇજનેરી વિદ્યાની અંદર કઈ જગ્યાએ, તો પુનઃસંયોજિત ડીએનએ અણુ બનાવવા માટે. હવે પુનઃસંયોજિત ડીએનએ અણુ બનાવવા માટે કેની જરૂર પડશે, તો જુદા જુદા જનીનની જરૂર પડશે. તો એ જ કહેવા માગે છે કે અહીંયા કે આ પુનઃસંયોજિત ડીએનએ અણુ છે તે કેવી રીતે બને છે, તો જે વિભિન્ન સ્ત્રોતો અથવા તો જે જનીન સંકુલ છે તેમાંથી પ્રાપ્ત થતા ડીએનએ ભેગા થઈને બને છે. એટલે કે આપણે મનુષ્યનું ડીએનએ લીધું છે, બેક્ટેરિયાનું ડીએનએ લીધું છે અને બંનેને ભેગા કર્યા છે, તો બંનેનો સ્ત્રોત કેવો થઈ ગયો, જુદો જુદો થઈ ગયો. તો આવી રીતે પુનઃસંયોજિત ડીએનએ નું નિર્માણ થાય છે. એવી જ રીતે તમે જેવી રીતે આપણે આપણું લીધું છે તે વનસ્પતિનું પણ લય અને આવી રીતે એની અંદર પણ પુનઃસંયોજિત ડીએનએ દાખલ કરે કે વનસ્પતિનો કોષ છે, બેક્ટેરિયાનો કોષ છે, એવી રીતે તો આમ જુદા જુદા સ્ત્રોતમાંથી ડીએનએ મેળવી બંનેને પુનઃસંયોજિત કરી અને આ પુનઃસંયોજન કરવા માટે રિસ્ટ્રિક્શન ઉત્સેચકનો ઉપયોગ થાય છે. ત્યારબાદ આગળ જોઈએ કે શું કહેવા માગે છે, તો એક જ રિસ્ટ્રિક્શન ઉત્સેચક દ્વારા કાપવાથી પ્રાપ્ત થનારા ડીએનએના ખંડોમાં સમાન પ્રકારના ચીપકું છેડા હોય છે. જુઓ મિત્રો, પ્લાઝમિડ લીધું છે, મનુષ્યના સ્વાદુપિંડના બીટા કોષ લીધા છે, બંનેને આપણે એક જ ઉત્સેચક વડે કાપવાના છે, એક જ રિસ્ટ્રિક્શન ઉત્સેચક લેવાનો છે. જો ઇકો R1 લીધું છે તો પ્લાઝમિડને કાપવા માટે પણ ઇકો R1 જ લેવાનું છે, અને મનુષ્યના જે સ્વાદુપિંડના કોષને કાપવા માટે પણ ઇકો R1 લેવાનું છે. જો તમે HIND-3 લીધો છે તો બંને માટે શું કરવાનું છે, HIND-3 જ લેવાનું છે. શું કામ, તો એક જ રિસ્ટ્રિક્શન ઉત્સેચક વડે કાપશું તો શું થશે કે આપણને જે ચીપકું છેડા મળે છે તે ચીપકું છેડા કેવા હશે, સરખા હશે. એટલે આપણને સમાન પ્રકારના ચીપકું છેડા મળે છે અને ડીએનએ લાઇગેજની મદદથી એકબીજા સાથે જોડી શકાય છે. એટલે કે જેના છેડા હોય છે એન્ડ-ટુ-એન્ડ એને આપણે જોડી શકીએ છીએ. ક્લિયર આટલું. હવે આપણે જોઈએ કે એવું ઉદાહરણ લઈએ કે જેની અંદર આપણે બે અલગ અલગ ઉત્સેચકનો ઉપયોગ કરી અને તેને કાપીએ છીએ તો શું થાય છે તે, તો તમને વધારે પ્રમાણમાં કોન્સેપ્ટ સમજાઈ જશે. હવે આ મારી પાસે પ્લાઝમિડ છે, બરોબર, આ પ્લાઝમિડનું ડીએનએ છે. હવે આ પ્લાઝમિડના ડીએનએની અંદર મારે જોઈએ કે ક્રમ આપેલો છે GAA TTC, ઓકે. ત્યાર પછી જોઈએ કે એના નીચેનો જે પૂરક બેઝ ક્રમ CTTAAG, આ બેક્ટેરિયાનું પ્લાઝમિડ છે, બરોબર. હવે આ પ્લાઝમિડ છે તેની અંદર હું કયો ઉત્સેચકના કાપવા માટે નાખું છું, ECO-R1. હવે આ ECO-R1 ઉત્સેચકાના માટે નાખું છું એટલે શું થશે કે તે ક્યાંથી કટ કરશે, G અને A થી, અહીંયા પણ G અને A થી, તો એના પરિણામે કેવી શૃંખલા બને છે કે જે આ શૃંખલા બને છે તે આવી રહેશે, જી છે, ત્યાર પછી અહીંયા સી હશે, આ TTA અને A, મને આવી શૃંખલા બને છે, બરાબર. એ મેં ECO-R1થી કાપ્યું છે તો એના માટે આ એની આ જે શૃંખલા છે તેનો બુઠ્ઠો છેડો છે. હવે જો હું મનુષ્યનો કોષ લઉં છું કે સ્વાદુપિંડનો કોષ કે મારે ઇન્સ્યુલિન બનાવવું છે, તો એને પણ મારે ડીએનએના ટુકડાને કાપવું પડશે. તો હવે એની અંદર કોઈક આવો ક્રમ છે કે A A G C T અને T, સેમ આવો જ હશે, વિરુદ્ધ પણ પેલિન્ડ્રોમિક ક્રમ
એ જી સી ટી અને ટી. હવે આપણે જોઈએ કે હું આ મનુષ્ય છે તેની અંદર કયો ઉત્સેચક નાખું છું, હિન્દ થ્રી નાખું છું તેના ડીએનએને કાપવા માટે. હવે આ હિન્દ થ્રીનો ઓળખક્રમ છે, આ ઓળખક્રમ મેં જે લખ્યો હતો તે ઇક્વાયર વનનો હતો. હવે હિન્દ થ્રી શું કરે છે કે તે એ અને એની વચ્ચે કાપ મૂકે છે, એટલે અહીંયા એ અને એની વચ્ચે કાપ મૂકશે અને અહીંયા એ અને એની વચ્ચે કાપ મૂકે છે. તો એના કારણે જે આખી શૃંખલા બને છે તે શૃંખલા કેવી હશે, તો એ હું અહીંયા દર્શાવું છું કે એના કારણે જે શૃંખલા બને છે તો એની અંદર આવું હશે કે એ ત્યાર પછી સોરી ટી, અહીંયા ટી હશે, ટી પછી સી જી એ અને અહીંયા આવશે ટી. હેલો, હવે અહીંયા શું થશે મિત્રો કે તમે જુઓ કે જે આ શું છે તેનો બુઠ્ઠો છેડો છે અને આ એનો કયો છે, પ્લાઝમિડનો બુઠ્ઠો છેડો છે. તો તમે જુઓ કે અહીંયા એકબીજાના જે આ ચીપકુ છેડા છે તે ચીપકુ છે નાઇટ્રોજન બેઝ મેચ જ નથી થતા. અહીંયા અહીંયા ટી છે તો ટીની સામે ટી, તો અહીંયા જુઓ કે બે ટી ટી ભેગા થઈ ગયા. તો એ એ છે તો અહીંયા શું આવે છે, સી જી આવે છે. તો આ બે ચીપકું છેડા એકબીજા સાથે મેચ નથી થતા, એના નાઇટ્રોજન બેઝ મેચ નથી થતા, તો એના કારણે અહીંયા આ છેડો છે તે આની સાથે જોડાઈ શકશે નહીં. એટલે હંમેશા આપણે જે ડીએનએને કાપવું છે તો યજમાનનું જે ડીએનએ છે એટલે કે જે પ્લાઝમિડ છે તે અને જે વિદેશી ડીએનએ છે તે બંનેને કયા ઉત્સેચક વડે કાપવામાં આવે છે, એક સમાન ઉત્સેચક વડે જ કાપવામાં આવે છે. કે મેં તમને અહીંયા અલગ અલગ ઉત્સેચકોના એક્ઝામ્પલ દ્વારા સમજાયું કે આ બંને જે ચીપકું છેડા કેવા થઈ જાય છે, અલગ અલગ થઈ જાય છે અને એને નાઇટ્રોજન બેઝની પૂરક જોડી બનતી નથી અને એના કારણે તે બે છે તે જોડાશે નહીં. તો આમ જે ચીપકું છેડા છે તે સરખા આવે એટલા માટે એને સરખા ઉત્સેચક વડે જ કાપવામાં આવે છે. તો તમને સારી રીતે સમજાઈ ગયું હશે. હવે ત્યારબાદ અહીંયા પાછી એક આકૃતિ આપેલી છે કે પૂર્ણ સંયોજિત ડીએનએ એની આખી ટેકનોલોજી છે તેનું નિરૂપણ છે કે જે આપણે આગળના લેક્ચરમાં મેં થોડીક અલગ આકૃતિ દ્વારા સમજાવ્યું. તો એવું જ છે કે અહીંયા જો કે આ વિદેશી ડીએનએ છે, કે આ ભાગ વિદેશી ડીએનએ છે, આ વાહક ડીએનએ છે, પ્લાઝમિડ છે. હવે એક જ રિસ્ટ્રિક્શન ઉત્સેચક, જો એક જ રિસ્ટ્રિક્શન ઉત્સેચક વિદેશી ડીએનએ અને વાહક ડીએનએને બંનેને ચોક્કસ સ્થાને કાપે છે. એટલે જો કે આ વાહક ડીએનએ કપાઈ ગયું છે, અહીંયા શું થઈ ગયું છે, સોરી આ વિદેશી ડીએનએ કપાઈ ગયું છે, અહીંયા વાહક ડીએનએ કપાઈ ગયું છે. હવે શું થશે કે આટલો ટુકડો છે તે વાહકની સાથે જોડાશે, બંનેના ચીપકું છેડા સરખા હશે અને તેને કોણ જોડે છે, તો લાઈગે જ છે તે વિદેશી ડીએનએને વાહક એટલે કે પ્લાઝમિડની સાથે જોડે છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આટલો ભાગ કેનો આવી ગયો છે, વિદેશી ડીએનએનો, અને બાકીનો જે ભાગ કેનો છે, પ્લાઝમિડનો છે. તો આ જે ડીએનએ બન્યું તે કેવું બન્યું, પૂર્ણ સંયોજિત ડીએનએનો બન્યો છે. અને હવે તેને આપણે કેની અંદર દાખલ કરીએ છીએ, યજમાનમાં દાખલ કરીએ છીએ. તો અહીંયા આપેલું છે કે ઈ કોલાઈ અ ક્લોનિંગ યજમાન. હવે શું થશે કે આ યજમાનની અંદર વહી ગયું છે, હવે કોષનું વિભાજન થશે એટલે આવી એની ઘણી બધી કોપી બને છે. ફરીથી આમાંથી બે બનશે, આમાંથી બે બનશે, એ બે ફરી પાછા ચાર બનાવે છે. તો આ દરેકે દરેક જે કોપી બને છે તેને કહે છે ક્લોનિંગ, કે એમાંથી તેની કોપી બને છે. તો આખી આકૃતિ છે પુનઃસંયોજી ડીએનએ ટેકનોલોજીની. જો કદાચ પ્રશ્ન પૂછાય પુનઃસંયોજી ડીએનએ ટેકનોલોજી, તો તમારે આકૃતિ છે તે લખવાની છે, દોરવાની છે, અથવા તો જે મેં તમને બીજી પહેલી આકૃતિ લેક્ચરની અંદર આગળના લેક્ચરમાં જે રિકોમ્બિનેટ ડીએનએ ટેકનોલોજીવાળા લેક્ચરમાં દોરી હતી એ પણ તમે સ્ક્રીનશોટ પાડી અને એ રીતે પણ તમે દોરી શકો છો. આકૃતિ સાચી જ છે, ખાલી એમાં કોન્સેપ્ટ આવી જાવો છે કે કેવા શું માગે છે તે. તો અહીંયા છે દર્શાવેલું છે કે એક વિદેશી ડીએનએ છે, બેક્ટેરિયાનું પ્લાઝમિડ છે, બંનેને એક જ ઉત્સેચક વડે કાપીએ છીએ, સમાન પ્રકારના ચીપકું છેડા મળશે, તેના કારણે તે જોડાઈ જશે અને છોડવા માટે લાઇગેજ ઉત્સેચકની જરૂર પડશે. એને ક્યાં દાખલ કર્યો, યજમાનમાં દાખલ કર્યો અને યજમાનમાંથી એની મલ્ટિપલ કોપી એટલે કે ક્લોનિંગ કરી શકાય છે. તો આમ મિત્રો આપણે જોઈએ કે પહેલાં શું કર્યું છે, તો ડીએનએની ઓળખ કરી છે, ડીએનએ જે ઈચ્છિત ડીએનએ છે તેને અલગ કર્યું છે, ઈચ્છિત ડીએનએને વાહકની અંદર એડ કરી અને પુનઃસંયોજી ડીએનએ બનાવ્યું છે, અને એ પુનઃસંયોજી ડીએનએની યજમાનની અંદર પ્રવેશ કરાવી અને એમાં એની ઓળખ કરાવી અને એમાંથી આપણે પ્રોડક્ટ છે તે મેળવી શકીએ છીએ. તો આ ત્રણ તબક્કા છે, ત્રણ ચરણ છે. ત્યાર પછી આપણે આગળ જોઈએ કે શું કહેવા માગે છે તે.
તમે સંપૂર્ણ રીતે સમજી ચૂક્યા હશો કે સામાન્યતઃ જ્યાં સુધી વાહક અને સ્ત્રોત ડીએનએને એક જ રિસ્ટ્રિક્શન ઉત્સેચક દ્વારા કાપવામાં ન આવે ત્યાં સુધી પુનઃસંયોજિત વાહકણુનું નિર્માણ થઈ શકતું નથી. સમજી લીધું કે વાહકને અને જે વિદેશી ડીએનએ છે તે બંનેને, સ્ત્રોત ડીએનએ અથવા તો વિદેશી ડીએનએ છે તે બંનેને આપણે એક જ રિસ્ટ્રિક્શન ઉત્સેચકથી ન કાપીએ તો પુનઃસંયોજિત વાહકણું છે તે બની શકશે નહીં. કારણ દ્વારા પણ જોયું કે બંનેના ચીપકું છેડા બદલાઈ જાય છે, એટલા માટે બંનેના જે નાઇટ્રોજન બેઝ છે તે કેવા બનશે, એકબીજાના પૂરક બનશે નહીં. તો આમ તેના વચ્ચે પૂરકતાનો ગુણધર્મ જોવા નહીં મળે અને બંને છેડા એકબીજા સાથે જોડાશે નહીં. તો આપણે સમજી લીધું, સારી રીતે સમજી લીધું. તો મિત્રો આજે અહીંયા સુધીનું રાખીએ છીએ. હવે ત્યારબાદ નેક્સ્ટ ટાઈમ આવે છે કે ડીએનએના ખંડોનું પૃથ્થકરણ અને અલગીકરણ, તે આપણે નેક્સ્ટ ટાઈમ જોશું. આટલું મિત્રો બહુ સારી રીતે તૈયાર કરજો, સારી એવી તૈયારી કરજો, એક એક શબ્દને સમજી સમજીને તૈયાર કરજો, ગોખવાનું નથી, સમજવાનું છે. જો મિત્રો તમે સમજશો તો જ તમને આગળ છે તે ખબર પડશે, બાકી ગોખેલું હશે તો ભૂલાઈ જ જશે, યાદ રહેશે જ નહીં. એટલે કેવી રીતે ઉત્સેચક કાર્ય કરે છે, એક ટુ ઝેડ દરેકે દરેક વસ્તુ છે તે તમારે સમજી સમજીને જ સમજવાની છે, ગોખવાની કોઈએ ટ્રાય કરવાની નથી. અને સમજ્યા હશો તો જ તમને માર્ક્સ કવર કરી શકશો એમસીક્યુની અંદર અને થિયરીમાં પણ. તો સારી એવી તૈયારી માટે ઓલ ધ બેસ્ટ એન્ડ થેન્ક યુ સો મચ.